નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશનના વિડિયો લેક્ચરમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, સામાજિક વિજ્ઞાન ધોરણ 8 ની અંદર આપણે પ્રકરણ નંબર 8 એટલે કે લોકશાહી દેશમાં સંસદની ભૂમિકા, ભારતની સંસદ વિશે છે તે આપણે અભ્યાસ કરતા હતા. તેમાં સૌપ્રથમ શબ્દ લોકશાહી આવ્યો એટલે આપણે લોકશાહી વિશે થોડી ચર્ચા કરી કે ભાઈ લોકશાહી એ શાસનની એક એવી પદ્ધતિ છે કે જેમાં લોકો પોતાના પ્રતિનિધિઓ છે તે દેશનું શાસન ચલાવવા માટે કે દેશના કાયદા ઘડવા માટે પસંદ કરે છે, અને આ લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓની બનેલી સભા એટલે લોકસભા, તેની પણ આપણે માહિતી મેળવી કે ભાઈ આપણા દેશની સંસદની અંદર મુખ્ય 3 બાબતો છે, જેમાં સૌથી ઉપર કોણ હોય તો રાષ્ટ્રપતિ, અને ત્યાર પછી 2 ગૃહો એટલે કે લોકસભા અને રાજ્યસભા, આ 3 સાથે મળી અને સંસદ બને છે. તો આ સંસદ છે તે આપણા દેશની ખૂબ જ મહત્વની સંસ્થા આપણે કહી શકાય, અને એવું કહી શકાય કે ભાઈ આપણા દેશની અંદર બનતા તમામ કાયદાઓ, ખરડાઓ કે જે પણ કઈ બાબતોનું દેશ માટે નીતિ વિષયક નિર્ણયો લેવામાં આવે, એ નિર્ણયો પછી આર્થિક હોય, સામાજિક હોય કે કોઈ પણ ધર્મને લગતા કાયદાની અંદર સુધારા કરવાના હોય, તો તે બંધારણની અંદર અથવા તો દેશના કાયદાની અંદર સંસદ દ્વારા તે સુધારા થાય છે. તેમાં આપણે અત્યાર સુધી સમજાય તો ભાઈ લોકશાહી કોને કહેવાય, તો કે જેમાં લોકો પોતાના પ્રતિનિધિઓ છે તે પસંદ કરી અને ચૂંટણી મારફતે લોકસભાની અંદર મોકલે અથવા તો પોતાનું શાસન ચલાવવા માટે મોકલે. જેમાં આપણે વાત કરી કે ભાઈ દેશમાં સામાન્ય રીતે 2 ચૂંટણીઓને ખૂબ મહત્વની ગણો, જો કે બધી ચૂંટણીઓ મહત્વની છે, પરંતુ જો આપણે એમ કહેવું કે સૌથી મોટી ચૂંટણીઓ દેશમાં કઈ, તો રાજ્યની અંદર હોય તેને વિધાનસભાની ચૂંટણી કહેવાય કે જે ચૂંટણી પછી આપણને મુખ્યમંત્રી મળે, અને એવી જ ચૂંટણી એક દેશમાં જાય જેને સૌથી મોટી ચૂંટણી કહેવાય, જેને કહેવાય સામાન્ય ચૂંટણીઓ અથવા તો જનરલ ઇલેક્શન, કે જે લોકસભા માટે કરવામાં આવે. આથી આ ચૂંટણીઓને લોકસભાની ચૂંટણી પણ કહેવામાં આવે છે. આપણા દેશમાં અત્યાર સુધી અંદર 15 જેટલી છે તે લોકસભાની ચૂંટણીઓ પૂર્ણ થઈ ગઈ છે, અને આ લોકસભા કેવી રીતે બને તેની આપણે લાસ્ટ લેક્ચરમાં ચર્ચા કરી કે આખા દેશને છે તે 543 જેટલા સંસદીય મત વિસ્તારોમાં વહેંચવામાં આવ્યું હોય, અને તે પ્રત્યેક મત વિસ્તારમાંથી અલગ અલગ પક્ષના લોકો એક મત વિસ્તાર પ્રમાણે તે ચૂંટણીઓમાં ઉભા રહે છે. ત્યાર પછી તો લોકો સીધી ચૂંટણી એટલે કે પ્રત્યક્ષ મતદાન દ્વારા પોતાના પ્રતિનિધિઓને પસંદ કરે છે, અને એ ચૂંટણીની અંદર જે જે સભ્યો જીતે એને સાંસદ સભ્ય અથવા તો MP એટલે કે મેમ્બર ઓફ પાર્લામેન્ટ કહેવાય, એટલે કે સમગ્ર દેશમાંથી અલગ અલગ જગ્યાએથી બધા જ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી જે સભ્યો ચૂંટાઈ આવે તે લોકસભામાં બેસે છે, અને આથી લોકસભાને હાઉસ ઓફ પીપલ કહેવાય, એટલે કે એની અંદર બેસતા પ્રત્યેક લોકો છે તે દેશની સામાન્ય જનતાનું પ્રતિનિધિત્વ કરે છે, અને આ 543 સભ્યોથી આપણી લોકસભા નિર્માણ થાય છે, અને આ 543 સભ્યો દર 5 વર્ષે બદલી જાય આવું પણ આપણે કહી શકીએ, કારણ કે લોકસભા છે તે હંગામી ગૃહ છે. દર 5 વર્ષે લોકસભાનું વિસર્જન થાય એટલે દર 5 વર્ષે છે એ લોકસભાની ચૂંટણીઓ છે તે આપણા દેશમાં યોજવામાં આવે છે. ત્યાર પછી આપણે એક મહત્વની બાબત મેળવતા કે રૂલિંગ પાર્ટી એટલે કે શાસક પક્ષ કોને કહેવાય, તો ભાઈ લોકસભાની અંદર લોકસભામાં જે પક્ષના સભ્યો અથવા જે પક્ષને સૌથી વધુ સંસદોનો છે તે સમર્થન પ્રાપ્ત થયું હોય તે પક્ષ સરકાર રચે, અને તેમાંથી એક વ્યક્તિ જે પસંદ કરવામાં આવે તેને આપણે દેશનો પ્રધાનમંત્રી કહી, અને સંસદની અંદર તેને શાસક પક્ષના વડા તરીકે પ્રધાનમંત્રીને જ રાખવામાં આવે છે, અને આ પ્રધાનમંત્રી પોતાના ચૂંટાયેલા સભ્યોમાંથી અલગ અલગ ખાતાની ફાળવણી કરી પ્રધાનમંડળ બનાવે છે અથવા તો મંત્રીમંડળ બનાવે છે, જેને આપણે કેબિનેટ મિનિસ્ટર કહેવાય અથવા તો ગ્રુપ ઓફ કેબિનેટ્સ પણ કહી શકાય. તો આ જે કારોબારી છે, આ જે પ્રધાનમંડળ છે તે દેશ માટેના નિર્ણયો લેતું હોય તો તેને પોતે લીધેલા નિર્ણયથી સંસદને વાકેફ કરવા પડે, કારણ કે આપણે લાસ્ટ પીરિયડની અંદર જ વાત કરી હતી કે ભાઈ જે સભ્યો ચૂંટાઈને આવે છે કદાચ સરકાર નથી બનાવતા, તેમ છતાં જે લોકો ચૂંટણી જીતીને આવ્યા છે લોકસભાની તે સભ્યોને તો સંસદની અંદર લોકસભામાં બેસવાનો હક મળે છે. હા, એના પક્ષની સરકાર નથી બનતી તો તે સામા પક્ષ છે એટલે કે વિરોધ પક્ષની અંદર બેસી અને સરકારની કામગીરીનું દેખરેખ રાખે છે કે સરકારને પોતાની ભૂલોનું પાન કરાવે છે.
બરાબર તો આ આપણે વાત કરી હતી લોકસભા કેવી રીતે બને સાંસદ પક્ષ કેવી રીતે બને એટલે જે પક્ષના સભ્યો સૌથી વધારે ચૂંટાઈ રહેવા હોય તે પક્ષના સભ્યો ભેગા મળી અને સરકાર રચવાની રજૂઆત રાષ્ટ્રપતિ સમક્ષ કરે અને તે ચૂંટાયેલા સભ્યોમાંથી એક વ્યક્તિને તે પક્ષનો નેતા વડાપ્રધાન તરીકે છે તે દેશમાં ચૂંટવામાં આવે છે તો આ આપણે વાત કરી લોકસભા કેવી રીતે બને ત્યાર પછી શાસક પક્ષ કેવી રીતે બને હવે આજના સેશનમાં જે આપણે અંતિમ ટોપિક સમજવાના છીએ તે છે કેવી રીતે બને છે રાજ્યસભા એટલે એસકે એસે એટલે તો કે રાજ્યસભાને અંગ્રેજી ભાષામાં સ્ટેટ એસેમ્બલી કહે શું કહેવાય સ્ટેટ એસેમ્બલી એનો મતલબ કે રાજ્યસભા છે તે આપણા દેશની અંદર જેટલા રાજ્યો આવેલા છે તેનું પ્રતિનિધિત્વ કરે છે જેવી રીતે લોકસભા દેશના સમગ્ર વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે પ્રત્યેક સંસદીય મત વિસ્તારનું પ્રતિનિધિત્વ લોકસભા કરે છે એવી રીતે આખેનાખા રાજ્યનું પ્રતિનિધિત્વ કોણ કરે છે તો કે રાજ્યસભા તો સ્વાભાવિક છે તમને પ્રશ્ન થાય કે સાહેબ રાજ્યસભાની ચૂંટણીમાં તો આપણે કોઈ દિવસ મતદાન કરવા ગયા નથી તો ખાસ અહીંયા એ વાત યાદ રાખવાની છે કે રાજ્યસભાની ચૂંટણીઓની અંદર આપણે એટલે કે જે ભારતના મતદાતાઓ છે જે 18 વર્ષની ઉપરના નાગરિકો છે તે રાજ્યસભાની ચૂંટણીમાં સીધું મતદાન કરવા જતા નથી એનો મતલબ કે રાજ્યસભાના સભ્યોની પસંદગી આપણે જ કરી છે પણ આપણે સીધો એને મત આપવા જઈ શકતા નથી તો કે આપણે બધા ભણ્યા હતા તો એ પ્રત્યેક રાજ્યની અંદર તે રાજ્યનું શાસન ચલાવવા માટે વિધાનસભા રાખવામાં આવેલી હોય જેને આપણે વિધાનસભાની ચૂંટણીના મારફતે અભ્યાસ કર્યો હતો તો આ વિધાનસભાની ચૂંટણીની અંદર એટલે કે વિધાનસભાની અંદર જે સભ્યો બેઠેલા હોય તે છે પોતાના રાજ્યમાંથી રાજ્યસભાના સભ્યની પસંદગી કરે છે એનો મતલબ કે આપણે અભ્યાસ કર્યો હતો કે ગુજરાતની અંદર ટોટલ 11 બેઠકો રાજ્યસભાની છે કેટલી બેઠકો રાજ્યસભાની છે 11 બેઠકો છે તો આનો મતલબ એવો થાય કે હવે આખા ગુજરાતમાંથી રાજ્યસભામાં આપણે કેટલા લોકો મોકલી શકીએ તો કે 11 હવે આ 11 સભ્યોને કોણ મોકલશે તો આ 11 સભ્યોને છે તે આપણા અને તમારા વતી કોણ મોકલશે તો કે વિધાનસભાની અંદર બેઠેલા જે સભ્યો છે તે આ 11 સભ્યોની પસંદગી કરશે જો કે આ 11 સભ્યોની પસંદગી એક સાથે નહીં કરવામાં આવે આમાંથી જેટલા જેટલા સભ્યો નિવૃત્ત થતા જાય એવી રીતે સામે એટલા સભ્યોની ચૂંટણી થઈ અને જેટલા સભ્યો રાજ્યસભામાં મોકલવાના હોય છે બરાબર તો આ રાજ્યસભાની અંદર જે સભ્યો બેસે છે એને પણ સંસદ સભ્ય જ કહેવાય અને આ રાજ્યસભાના સભ્યોની ચૂંટણીઓ કોણ કરે છે તો કે જે તે રાજ્યની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો હવે માર્ક કરજો કે વિધાનસભાની અંદર જે સભ્ય બેસે છે એની ચૂંટણી કોણે કરી હોય તો કે આપણે કરી એની ચૂંટણી કેવી હોય તો પ્રત્યક્ષ ચૂંટણી હોય તો આમ ઇનડાયરેક્ટલી રાજ્યસભાના સભ્યોની ચૂંટણી પણ આપણે જ કરી હતી પરંતુ આપણે જેને ચૂંટ્યા છે એટલે કે જે વિધાનસભાના સભ્યોને આપણે ચૂંટ્યા છે તે આપણા વતી રાજ્યસભાના સભ્યો ઇલેક્શન કરશે બરાબર છે વિદ્યાર્થી મિત્રો જોઈએ વન બાય વન શું કહે છે રાજ્યસભા તો કે રાજ્યસભાના સભ્યોની ચૂંટણી જુદા જુદા રાજ્યોની વિધાનસભાઓના ચૂંટાયેલા સભ્યો દ્વારા થાય છે એટલે કે અલગ અલગ રાજ્યોની અંદર રાજ્યસભાની આ બેઠકો છે તે અલગ અલગ હોય શકે અને જે તે રાજ્ય છે બરોબર એના વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો છે તે રાજ્યસભાના સભ્યોની ચૂંટણી કરે છે આ પહેલી વાત તો આપણને પ્રશ્ન થાય છે લોકસભાની અંદર ટોટલ 545 સભ્યો હતા જેમાં આપણે વાત કરી કે બે સભ્યો છે એની નિમણૂક રાષ્ટ્રપતિ સીધી રીતે કરે એટલે કે બે સભ્યો ચૂંટણીમાં ઊભા હોય નહીં પરંતુ રાષ્ટ્રપતિ દ્વારા સીધા એપોઇન્ટ કરવામાં આવે તો લોકસભાના કુલ સભ્યો કેટલા તો કે લોકસભાના કુલ સભ્યોની સંખ્યા કેટલી છે 250 છે કેટલી છે 250 250 છે તે રાજ્યસભાના સભ્યોની સંખ્યા છે એનો મતલબ કે જેવી રીતે લોકસભાની અંદર 545 લોકો ચૂંટાઈને આવતા હતા એવી રીતે રાજ્યસભાની અંદર કેટલા સભ્યો આવશે તો કે 250 પરંતુ અહીંયા પણ ચૂંટણી દ્વારા ફક્ત કેટલા સભ્યો આવશે તો કે ચૂંટણી દ્વારા 238 સભ્યો આવશે તો તમને પ્રશ્ન થાય તો બાકીના 12 વૈધાહી તો બાકીના જે આ 12 સભ્યો છે એની નિમણૂક કરશે એટલે કે એને સીધા એપોઇન્ટ કરશે કોણ તો કે રાષ્ટ્રપતિ જો આ વસ્તુ ખાસ યાદ રાખજો લોકસભાની અંદર કુલ સભ્ય સંખ્યા 250 છે જેમાં 238 જણા
અલગ અલગ રાજ્યમાંથી ચૂંટાઈને આવે છે. એને કોણ ચૂંટે છે? તો કે એ જે રાજ્યમાંથી ચૂંટાઈને આવે છે તે રાજ્યની જે વિધાનસભાના સભ્યો છે તે એની ચૂંટણી કરે છે, અને બાકીના જે 12 સભ્યો છે એને રાષ્ટ્રપતિ સીધી નિમણૂક કરે છે. હવે આ સભ્યો કોણ હોય? તો કે દેશની અંદર સમાજ સેવાના ક્ષેત્રે જે આગળ હોય, કલા, રમત ગમત, સંસ્કૃતિ, આવા ક્ષેત્રોની અંદર જે એક્સપર્ટ લોકો હોય, નિષ્ણાત લોકો હોય, તેની જે તે સીધી નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. કદાચ તમે સચિન તેંડુલકરનું નામ સાંભળ્યું હોય કે સચિન તેંડુલકર છે તે રાજ્યસભાના સભ્ય છે, તો એનો મતલબ કે સચિન તેંડુલકર ચૂંટણી લડ્યા નથી, પરંતુ એને રાષ્ટ્રપતિ એ સીધા છે તે રાજ્યસભાની અંદર એપોઇન્ટ કરાય. શું કામ? તો કે સચિન તેંડુલકર છે તે રમત ગમત ક્ષેત્રે ખૂબ આગળ પડતું મહત્વનું સ્થાન ધરાવે છે, એટલે આવી વ્યક્તિઓને છે તે રાજ્યસભાની અંદર સીધા છે તે મૂકવામાં આવે છે. આવા કેટલા સભ્યો હોય? તો કે 12 સભ્યો હોય. અને એને કોણ મૂકી શકે? ઈ સત્તા કોની પાસે છે? તો કે રાષ્ટ્રપતિ પાસે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? ત્યાર પછી તો કે લોકસભા જેવી રીતે હંગામી ગૃહ એટલે શું? તો કે દર 5 વર્ષે લોકસભા સંપૂર્ણ ખાલી થાય, ફરીથી ચૂંટણી થાય, જે જીતે એ લોકસભામાં આવે. ત્યારે રાજ્યસભા એવું નથી કે 5 વર્ષે ખાલી થઈ જાય. તો રાજ્યસભા છે તે કેવું ગૃહ છે? કાંઈ નહીં ગૃહ છે, તે હંમેશા ભરાયેલું હોય. તમને પ્રશ્ન થાય તો હંમેશા ભરાયેલું હોય તો એમાં હું સભ્ય એક વાર જાય પછી કોઈ દિવસ બહાર જ ન નીકળે? ના વિદ્યાર્થી, એવું નથી. એની અંદર કોઈ એક સભ્ય એક વખત જાય, માની લો કે હું રાજ્યસભાની અંદર ચૂંટાઈને જાઉં છું, તો મારો સમયગાળો કેટલો? તો કે 6 વર્ષ. કેટલા વર્ષનો સમયગાળો? 6 વર્ષ. જે રીતે લોકસભાના સભ્યોનો સમયગાળો 5 વર્ષનો હતો, કે 5 વર્ષે ચૂંટી જાય એટલે સભ્ય લોકસભાની બહાર, પછી ફરીથી ચૂંટાય તો એને લોકસભામાં પ્રવેશ મળે. પરંતુ અહીંયા કેવું છે? તો કે અહીંયા રાજ્યસભા કાયમી ગૃહ છે એટલે તેનું સંપૂર્ણ વિસર્જન થતું નથી. તો દર 2 વર્ષે આ સમયગાળો યાદ રાખજો, દર 2 વર્ષે એના ત્રીજા ભાગના સભ્યો નિવૃત્ત થાય છે. ત્રીજા ભાગના સભ્યો એટલે શું? તો કે જેના 6 વર્ષ પૂરા થઈ ગયા હોય એવા ત્રીજા ભાગના સભ્યો છે તેમાંથી નિવૃત્ત થાય છે, અને સામે જેટલા સભ્યો નિવૃત્ત થયા હોય એટલા જ નવા સભ્યો પાછા આવી જાય છે. એટલે ગૃહ હંમેશા ચાલતું રહે છે. આથી એને કેવું ગૃહ કહેવાય? કાયમી ગૃહ. શું કીધું? તો કે દર 2 વર્ષે એના ત્રીજા ભાગના સભ્યો નિવૃત્ત થાય છે અને એટલા જ સભ્યો ની ચૂંટણી થાય છે. એટલે એક્ઝામ્પલ તરીકે ગુજરાતમાં છે તે 11 સભ્યો રાજ્યસભામાં બેઠા હોય, હવે આ 11 સભ્યોમાંથી 2020ની અંદર માની લો કે 4 સભ્યો છે તેનો કાર્યકાળ પૂર્ણ થઈ ગયો. કેટલા સભ્યોનો? તો કે 4 સભ્યો છે તે રાજ્યસભામાંથી નિવૃત્ત થઈ ગયા. હવે એ કયા રાજ્યમાંથી નિવૃત્ત થયા? તો કે ભાઈ ગુજરાતમાંથી. તો ગુજરાતમાંથી 4 જણા નિવૃત્ત થયા એનો મતલબ કે ગુજરાતના 7 જણા રાજ્યસભામાં હાજર હશે? તો કે હા. તો હવે આ નવા 4 સભ્યો છે તેને ગુજરાતની વિધાનસભા ચૂંટણી દ્વારા ફરીથી રાજ્યસભાની અંદર મોકલશે. પછી એવી રીતે માનો કે બીજા 6 વર્ષ થાય એટલે વરી એમાંથી 3 જણા રિટાયર્ડ થાય, નિવૃત્ત થાય, તો વરી 6 જણા મોકલવાના. એટલે કે દર 2 વર્ષે રાજ્યસભાના કુલ સભ્યોમાંથી જે ત્રીજા ભાગના સભ્યો રિટાયર્ડ થાય, નિવૃત્ત થાય, એટલા જ નવા સભ્યો પાછા રાજ્યસભાની અંદર જે તે રાજ્યમાંથી રિટાયર્ડ થયા હોય તેમાંથી ચૂંટાય અને ફરીથી આવી જાય. એટલે 2 ભાગના સભ્યો તો ઓલરેડી હોય જ, ત્રીજા ભાગના આવી જાય, ફરીથી રાજ્યસભા પૂર્ણ થઈ જાય. આમ રાજ્યસભા છે તેનું ક્યારેય વિસર્જન થતું નથી. એટલા માટે એને કેવું ગૃહ કહેવાય? કાયમી ગૃહ. જ્યારે લોકસભામાં શું હોય? તો કે દર 5 વર્ષે ચૂંટણી આવે અને ચૂંટણી આવે એટલે લોકસભાનું વિસર્જન થઈ જાય, અને નવી લોકસભા બનવાની હોય એ પહેલા શું થાય? તો કે ચૂંટણીઓ થાય. એટલે જેટલા સભ્યો લોકસભામાં ચૂંટાઈને આવ્યા હોય 5 વર્ષ પછી એ બધા સભ્યો લોકસભાની બહાર ફરી ચૂંટણી થાય, જો જીતે તો લોકસભામાં એને પ્રવેશ મળે. ત્યારે રાજ્યસભામાં એવું હોતું નથી, એમાં દર 2 વર્ષે બીજા ભાગના સભ્યો શું થાય? નિવૃત્ત થાય. એનો મતલબ કે રાજ્યસભાના સભ્યોનો કુલ સમયગાળો કેટલો હોય? તો કે 6 વર્ષનો હોય. ત્યાર પછી તો કે રાજ્યસભા દેશના રાજ્યનું પ્રતિનિધિત્વ કરે છે. કોનું પ્રતિનિધિત્વ કરે છે? દેશના રાજ્યનું. બીજું તો કે રાજ્યસભામાં પણ ખરડો રજૂ થઈ શકે છે, પણ કાયદાના રૂપમાં લાગુ પાડતા પહેલા રાજ્યસભાની મંજૂરી લેવી પડે છે. રાજ્યસભા લોકસભા બે સભાની અંદર કોઈ પણ કાયદો રજૂ કરે એ પહેલા એનું જે કાચું લખાણ હોય એને ખરડો હોય, કે એ ખરડાની અંદર એ કાયદો શેના માટે છે, તે કાયદાથી શું ફાયદો થશે, તેની અંદર કેટલી કલમો છે, કઈ કલમ અંતર્ગત શું થશે, તો આવી બધી કાચી માહિતી રજૂ કરતો હોય એને કહેવાય ખરડો, અથવા તો આપણી દેશી ભાષામાં એને કાચું લખાણ કહી શકે.
હવે એ લખાણ પાસ કરાવવા માટે પણ રાજ્યસભાના સભ્યોની મંજૂરી જોશે. જો બહુમતીથી પાસ થશે તો જ તે આગળ રાષ્ટ્રપતિ પાસે મોકલી શકાશે. એટલે કાયદાના રૂપમાં લાગુ પડતા પહેલા રાજ્યસભાની મંજૂરી લેવી પડે. આ સિસ્ટમ બે ગૃહ માટે સરખી છે. લોકસભાની અંદર પણ કોઈ પણ કાયદો પાસ કરાવવો હોય તો જેટલા સભ્યો છે એના કરતા બહુમતી મળે તો જ એ કાયદો પાસ થઈ શકે, નહીતર તે કાયદો છે તે પાસ થઈ શકે નહીં. ત્યાર પછી તો કે સંસદનું આ ગૃહ છે તે લોકસભાએ બનાવેલા કાયદાઓની સમીક્ષા પણ કરે છે. સમીક્ષા એટલે શું કે એક્ઝામ્પલ તરીકે લોકસભા કોઈ કાયદો બનાવે છે તો એ કાયદો કેવો છે, એને ખરેખરમાં લાગુ પાડી શકાય કે લાગુ ન પાડી શકાય. તો આ બાબતનું જે વિચાર મંથન હોય, બરાબર, એકબીજાના મતોનું આદાન પ્રદાન હોય તે રાજ્યસભામાં પણ કરવામાં આવે છે. અને રાજ્યસભાને એવું લાગે કે આ કાયદાની અંદર આ વસ્તુ સુધારવાની જરૂર છે તો લોકસભાને તે સુધારવા માટે ભલામણ પણ કરી શકે કે ભાઈ તમે આ જીએસટી નો એક્ઝામ્પલ તરીકે આ કાયદો લઈ આવ્યા છો તો તેમાં આ વસ્તુને છે તે જીએસટી માંથી બાદ મળવી જોઈએ અથવા જીએસટી થી આગી રાખવી જોઈએ, બાકાત રાખવી જોઈએ. તો આમ લોકસભા જે કાયદા પસાર કરે છે એમાં પણ રાજ્યસભા પોતાનું મહત્વનું મંતવ્ય આપી શકે. તો એને કહેવાય સમીક્ષા કરી, એટલે કે ભાઈ કાયદો કેવો છે, સારો છે, ખરાબ છે, શું સુધારા કરવાની જરૂર છે, આ બાબતની માહિતી રાજ્યસભા પણ આપી શકે. સામાન્ય રીતે રાજ્યસભા છે તે રાજ્યને લગતા ઇસ્યુ હોય, રાજ્યને લગતી કોઈ બાબતો હોય એના વિશેના કાયદાની ચર્ચા છે તે રાજ્યસભામાં થતી હોય. ત્યાર પછી તો કે રાજ્યસભાનું જે સંચાલન કરતો હોય એને કહેવાય સભાપતિ. ખાસ એ કરજો, રાજ્યસભાનું સંચાલન કરનાર વ્યક્તિને શું કહેવાય, સભાપતિ. અને આ સભાપતિ બાય ડિફોલ્ટ પસંદ કરવામાં આવે, એટલે કે જે હોદાની રૂએ, હોદાની રૂએ એટલે શું, તો કે હોદા પ્રમાણે હંમેશા કોણ હોય, તો કે દેશના ઉપરાષ્ટ્રપતિ હોય. આ ખાસ વસ્તુ યાદ રાખજો, રાજ્યના રાજ્યસભાના સભાપતિ હંમેશા કોણ હોય, તો કે આપણા દેશના જે ઉપરાષ્ટ્રપતિ હોય ને એ જ રાજ્યસભાના સભાપતિ કહેવાય. જે શું કરતા હોય, તો કે આખે નાખી રાજ્યસભાનું સંચાલન કરતા હોય કે ભાઈ હવે તમે પ્રશ્ન પૂછો, ઈ પ્રશ્ન પૂછો એમ કે આનો જવાબ આપો, આ કાયદો આપણે પાસ કરવો છે, ધારો કેટલા જણા બહુમતીમાં છે. આ રીતનું આખે નાખું સંચાલન છે તે રાજ્યસભા અને લોકસભામાં થતું હોય. તેમાં જે મેન વ્યક્તિ હોય રાજ્યસભા એને શું કહેવાય, સભાપતિ કહેવાય. અને એ સભાપતિ હંમેશા કોણ હોય, હોદાની હોય, હોદાની હોય એટલે કે હોદા પ્રમાણે, હોદા મુજબ, બરાબર, બંધારણની અંદર કીધું છે કે રાજ્યસભાના સભાપતિ હંમેશા હોદાની હોય એટલે કે હોદાના કારણે કોણ હશે, તો કે દેશના ઉપરાષ્ટ્રપતિ હશે. અત્યારે આજે લગભગ 16 સપ્ટેમ્બર છે, હું જયારે વિડીયો શૂટ કરું છું ત્યારે તારીખ 16 સપ્ટેમ્બર છે, બરોબર. તો 14 તારીખથી આપણા દેશની અંદર લોકસભા અને રાજ્યસભાનું સત્ર ચાલુ થઈ રહ્યું છે. તો આપણા ટીવી ચેનલોની અંદર જો આપણને લોકસભા ટીવી કે રાજ્યસભા ટીવી આવતું હોય તો એમાં આપણને આખી રાજ્યસભા જોવા મળે, એના પીઠાધીન એટલે કે સભાપતિ મહોદય આપણને જોવા મળે. તમે જોશો તો અત્યારે કોરોનાનો કાળ ચાલે છે એટલે ત્યાં પણ ખૂબ વિશેષ તકેદારી છે તે લોકસભા અને રાજ્યસભા છે તેનું કામકાજ ચાલી રહ્યું છે. તો જો સમય મળે તો ખાસ કરી અને ટીવીમાં જોજો. કદાચ આ વિડીયો તમારા સુધી પહોંચે એ પહેલા કદાચ જો સત્ર પૂરું થઈ જાય તો આપણે કઈ ન કહી શકીએ, પરંતુ લગભગ 31 સપ્ટેમ્બર સુધીમાં જો છે તો 1 ઓક્ટોબર સુધી આપણું સત્ર ચાલવાનું છે. એ પહેલા તમને જો આ વિડીયો મળી જાય તો તમે ટીવી ઉપર લોકસભા અને રાજ્યસભા બે ચેનલો પણ આવે છે તેની અંદર સંસદના બે ગૃહો છે તે લાઈવ પ્રસારણ કરવા માંગતો હોય તેમાં જે વ્યક્તિઓ બેઠા હોય એ મેં તમને સમજાવ્યું એ પ્રમાણે દેશના અલગ અલગ સંસદીય મત વિસ્તારમાંથી આવ્યો હોય, જો લોકસભા હોય તો, અને જો રાજ્યસભા હોય તો અલગ અલગ રાજ્યોમાંથી પસંદ થઈને આવ્યો હોય આવા વ્યક્તિઓ તમને જોવા મળશે. તો એમાં જે સભાપતિ હોય એટલે મુખ્ય અધ્યક્ષ હોય જે આખે નાખું રાજ્યસભાનું સંચાલન કરતા હોય તેને શું કહેવાય, તો એને કહેવાય સભાપતિ. અને જે હંમેશા કોણ હોય, તો કે દેશના જે ઉપરાષ્ટ્રપતિ હોય તે રાજ્યસભાના સભાપતિ હોય. આપણને ખબર છે દેશના ઉપરાષ્ટ્રપતિ કોણ છે અત્યારે, તો અત્યારે દેશના ઉપરાષ્ટ્રપતિ શ્રી વેંકૈયા નાયડુ છે. કોણ છે, વેંકૈયા નાયડુ, બરોબર. તો આ વેંકૈયા નાયડુજી છે તે અત્યારે આપણા દેશની જે રાજ્યસભા છે, બરોબર, જે અપર હાઉસ છે એના સભાપતિ અત્યારે તેઓ છે. ત્યાર પછી થોડીક વાતો આપણને સંસદને લગતી કરી છે, બરોબર. તો ભાઈ સંસદ તો સત્ર ચાલે છે, સત્ર એટલે શું, તો કે એની મીટિંગ, એની બેઠક નો સમયગાળો. સામાન્ય રીતે 3 કે 4 સત્ર છે તે સંસદના હોય છે, શિયાળુ સત્ર હોય, ચોમાસું સત્ર હોય અને બજેટ સત્ર. 3 સત્રની અંદર
સંસદની કામગીરી થતી હોય. આ વખતે કોરોનાના કારણે થોડુંક લેટ થયું છે, સપ્ટેમ્બર મહિનાની અંદર આ સત્ર બોલાવવામાં આવ્યું છે. તો એ સત્ર જયારે ચાલતું હોય ત્યારે સૌથી પહેલો જે સમય હોય તે પ્રશ્નોત્તરી માટેનો હોય. બરોબર, શા માટે? તો ભાઈ સરકાર જે ચાલે છે તેને પ્રશ્નો તો કોઈ કરશે ને કે ભાઈ તમે આ વસ્તુ કરી તો શા માટે કરી, આ વસ્તુ કરી તો આ ખોટી છે, આ વસ્તુ આવી રીતે કરી શકાય. તો આમ પહેલો સમય છે એ પ્રશ્નોત્તરી માટે હોય. આ પ્રશ્નોત્તરી ની અંદર જે અલગ અલગ સંસદ સભ્યો દેશના અલગ અલગ સંસદીય મત વિસ્તારમાંથી પસંદ થઈને આવ્યા છે તે પોતાના પ્રશ્નો સરકાર સમક્ષ મૂકે, અથવા તો સરકારને છે તે પોતાની જાણકારી મળે કે હવે કઈ રીતનું શાસન ચલાવી રહ્યું છે. ત્યાર પછી તો કે જેના માધ્યમથી તો કે આ પ્રશ્નોત્તરીના માધ્યમથી સંસદ સભ્ય સરકારના કામકાજ વિશે છે તે જાણકારી મેળવે છે કે ભાઈ તમે દેશની અંદર અત્યારે આવી પરિસ્થિતિ બની તો તમે શું એક્શન લીધા, તેનું શું પરિણામ આવ્યું. તો આવા પ્રશ્નોથી છે તે જાણકારી મેળવી છે. કોણ મેળવ્યું તમે? તો કે સંસદ સભ્ય. ત્યાર પછી તેના લગી સંસદ છે તે કારોબારી. જો કારોબારી એટલે શું? તો કે વડાપ્રધાન અને તેનું મંત્રીમંડળ, બરોબર, એને પણ નિયંત્રણમાં રાખે છે, જેથી કરી અને આ જે મંત્રીમંડળ છે તે પોતાના મન પડે એવા નિર્ણયો ન લે. કારણ કે એને ખબર છે જો આપણે કાંઈ પણ નિર્ણય લેશું તો આપણે જયારે સંસદ સત્ર હશે ત્યારે સંસદમાં આ બાબતે જવાબ પણ આપવો પડશે. ત્યાર પછી તો કે પ્રશ્નોના માધ્યમથી સરકારનું તેની ખામીઓ પ્રત્યે છે તે ધ્યાન દોરે છે. બરોબર, પ્રશ્ન છે તે પૂછે તો સરકારને ખબર પડે કે ભાઈ આપણે શાસન ચલાવીએ છીએ એની અંદર આ ખામી છે, આ વસ્તુ હજી સુધારવાની જરૂર છે. આથી સંસદની અંદર વિશેષ પ્રશ્નોત્તરીનો સમયગાળો નક્કી કરવામાં આવે છે, જેને સામાન્ય રીતે શૂન્ય કાળ કહે. બરોબર, સંસદ ચાલુ થાય એટલે સૌ પ્રથમ પ્રશ્નોત્તરી મૂકવામાં આવે. બરોબર, ત્યાર પછી તો કે સરકારને સવાલો પૂછવા એ સંસદ સભ્ય સોરી આવા પ્રશ્નો પૂછે તો એનાથી શું થાય? તો કે આ રીતે સરકારને લોકોના પ્રતિનિધિઓ તરફથી પ્રજાના વિચારોની જાણકારી પણ મળે. બરોબર, જાણકારી મળવાની તક મળે છે. શું કામ? તો કે એક્ઝામ્પલ તરીકે રાજકોટની અંદર અત્યારે શું પરિસ્થિતિ થઈ રહી છે એ સંસદ એટલે કે દેશને કેમ ખબર પડશે? તો રાજકોટના સંસદીય મત વિસ્તારમાંથી જે તે વ્યક્તિ ચૂંટાઈને ત્યાં ગયા છે તે રાજકોટની પરિસ્થિતિ વિશે ત્યાં સંસદમાં રજૂઆત કરે કે ભાઈ અમારે રાજકોટમાં તો અત્યારે આવી રીતની ભયંકર પરિસ્થિતિ છે, આટલા દર્દીઓ રોજ મળતા જાય છે, સરકારે એની સામે આટલી આ વસ્તુ કરવાની જરૂર છે. તો એનાથી ત્યાં બેઠેલા લોકોને પણ ખબર પડે કે ભાઈ રાજકોટની અંદર આ વસ્તુ સુધારવાની જરૂર છે. જેથી આ કેમ ખબર પડી? તો કે સંસદ સભ્ય પ્રશ્ન પૂછે તો. ત્યાર પછી તો કે સરકારને સવાલ પૂછવા એ સંસદ સભ્યની મહત્વની જવાબદારી હોય છે. કારણ કે તે લોકોનો પ્રતિનિધિ છે, તેને લોકોએ પસંદ કર્યો છે. હવે જો લોકો માટે થઈને ત્યાં પ્રશ્ન ન કરે તો એ સંસદ સભ્ય કંઈ કામના રહેતા નથી. બરાબર, આ જે સંસદ સભ્ય છે તેની મહત્વની જવાબદારી તરીકે સરકારને પ્રશ્ન પૂછવા તે હોઈ શકે. લોકશાહીના સારા વ્યવહાર માટે શાસક પક્ષની સાથે વિરોધ પક્ષ પણ હોવો જરૂરી છે. કારણ કે આ વિરોધ પક્ષની સૌથી મોટી મહત્વની અને રચનાત્મક ભૂમિકા હોય છે. જો વિરોધ પક્ષ ન હોય તો સ્વાભાવિક છે કે સરકારને જે પણ કાયદા લાવવા હોય તે આરામથી સહેલાઈથી લોકસભા રાજ્યસભામાં પસાર કરી અને કાયદો બનાવી શકે. પરંતુ એ કાયદાની અંદર શું ખામી છે, એ કાયદામાં શું સુધારા કરવાની જરૂર છે, જો મજબૂત વિરોધ પક્ષ હોય તો સરકારનું તે આ બાબતે છે તે ધ્યાન દોરે છે. આથી સરકારની અંદર વિરોધ પક્ષની પણ મહત્વની ભૂમિકા હોય છે. તે શું કરે છે? તો કે સરકારની નીતિઓ અને ખામીઓ છે તે સામે આવે છે અને લોકો સમક્ષ છે તે કહે છે કે ભાઈ સરકારની આ યોજના છે હકીકતમાં તે આ માટે હતી, પરંતુ એમાં તો આ રીતનો ભ્રષ્ટાચાર થયો છે, સરકારે આમ કર્યું છે તેમ કર્યું છે. તો એ સરકાર આપણે લાગે કે એનો વિરોધ કરે, પરંતુ જો એ વિરોધ પક્ષ ન હોય તો સામાન્ય પબ્લિકને ખબર જ ના પડે કે ભાઈ સરકાર છે તે શું કરી રહી છે. આથી સરકારની ખામીઓ સામે લાવવાનું મહત્વનું કામ કોણ કરે? તો કે વિરોધ પક્ષ કરે. બીજું તો કે આજે આપણે જે જોયું કે ભાઈ રાજ્યસભાનું સંચાલન કરનાર જે વ્યક્તિ હોય જે અધ્યક્ષ હોય એને શું કહેવાય? તો સભાપતિ કહેવાય. એવી રીતે આપણે લોકસભામાં જે સંચાલન કરતો હોય અથવા તો લોકસભાનો જે મેન વ્યક્તિ હોય જે આખે આખી લોકસભા કંટ્રોલ કરતા હતો તો તે લોકસભાનું સંચાલન કરતા હોય એવી વ્યક્તિને શું કહેવાય? અધ્યક્ષ અથવા સ્પીકર. શું કહેવાય? લોકસભાનું સંચાલન કરનાર વ્યક્તિને શું કહેવાય? લોકસભાના અધ્યક્ષ અથવા તો સ્પીકર. બરોબર, કોણ છે લોકસભાના અધ્યક્ષ અત્યારે? તો કે ઓમ બિરલા. કોણ છે? ઓમ બિરલા. બરોબર, ઓમ બિરલા છે તે લોકસભાના
વર્તમાન અધ્યક્ષ છે, રાજસ્થાનથી જે ભાઈ છે તે પસંદ થઈ અને આવેલા. તો ઓમ બિરલા છે તે લોકસભાના વર્તમાન અધ્યક્ષ છે, બરાબર. તો આમ લોકસભાનું સંચાલન કરનાર વ્યક્તિને આપણે શું કહેશું? લોકસભા અધ્યક્ષ અથવા તો સ્પીકર કહેશું, બરાબર. ત્યાર પછી તો કે સંસદના એક અંગની તો આપણે ચર્ચા અત્યાર સુધી કરી જ નહીં સમગ્ર પાઠમાં, એને છેલ્લે બે લાઈનમાં મૂક્યા છે. તે એટલે તો કે આપણા દેશના ફર્સ્ટ સિટીઝન અથવા તો દેશના પ્રથમ નાગરિક કોણ? પ્રેસિડેન્ટ, પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા, રાષ્ટ્રપતિ. બરોબર, કોણ છે? તો કે રામનાથ કોવિંદ. હવે આપણને રાષ્ટ્રપતિનું સેવામાં કંઈ કામ આવ્યું નથી? તો કે ના, એવું નથી બાળકો. લોકસભા અને રાજ્યસભા જે કાયદાઓ બનાવે છે, એટલે કે જે કાયદા લોકસભામાંથી પાસ થાય, રાજ્યસભામાંથી પાસ થાય, તો સીધે સીધા દેશમાં લાગુ ન કરી શકાય. તો એ કાયદા ઉપર વિચારવાની, વિશ્લેષણ કરવાની અને સમીક્ષા કરવાની સૌથી મહત્વની જવાબદારી કોની હોય? તો કે રાષ્ટ્રપતિની હોય. એટલે કે જો આપણે આ કીધું કે રાષ્ટ્રપતિ છે તે સંસદના અંગભૂત અંગ ગણાય, બરાબર, અંગભૂત ભાગ ગણાય. એટલે કે રાષ્ટ્રપતિ વગર સંસદ ચાલી શકે નહીં. શું કામ? તો કે માની લો કે કોઈ કાયદો લોકસભામાંથી પણ પસાર થઈ ગયો, રાજ્યસભામાંથી પણ પસાર થઈ ગયો, તો શું સીધે સીધો દેશમાં લાગુ પાડી શકાશે? તો કે બિલકુલ નહીં. કારણ કે સંસદના બંને ગૃહે પસાર કરેલ ખરડો, જો ખરડો એવો શબ્દ પાછો ખાસ સમજો, ખરડો એટલે કોઈ પણ કાયદા માટેનું જે કાચું લખાણ હોય એને ખરડો કહેવાય. હવે એ ખરડો ક્યારે કાયદો બને? તો કે એ ખરડો રાષ્ટ્રપતિની સહી બાદ છે તે કાયદો બની શકે. જો રાષ્ટ્રપતિ પરવાનગી ન આપે તો તે ખરડો કાયદો બનતો નથી. આમ મહત્વની ભૂમિકા રાષ્ટ્રપતિની કહી શકાય. બીજું તો કે આ સમય રાષ્ટ્રપતિ સંસદની બેઠકો, લોકસભાની બેઠક ત્યારે બોલાવી, એટલે એનું સત્ર છે, બરોબર, કે કેટલી તારીખથી કેટલી તારીખ વચ્ચે રાખવું તે સંસદની બેઠકો. આ ઉપરાંત ક્યારેક એવું પડે, એવી જરૂરિયાત પડે, હવે દેશમાં બે સભા એટલે કે લોકસભા અને રાજ્યસભા બેની સંયુક્ત બેઠક બોલાવી તો પણ કોણ બોલાવી શકે? તો કે રાષ્ટ્રપતિ. એટલે કે સંસદની બેઠકો બોલાવવાની અને સત્ર સમાપ્તિ કરવાની, એટલે કે સત્ર આપણે વાત કરીએ સત્ર એટલે શું? તો કે લોકસભા અને રાજ્યસભા એટલે કે સંસદ જ્યારે મળતી હોય, સંસદની બેઠક જ્યારે ભરાતી હોય તો એને સત્ર કહેવાય. આવા ત્રણ સત્રો આપણા દેશમાં સામાન્ય રીતે લોકસભા અને રાજ્યસભામાં ભરાતા હોય છે, શિયાળુ, ચોમાસુ અને બજેટ સત્ર, બરાબર. તો આ તારીખ સત્ર સમાપ્ત કરવાની જાહેરાત પણ કોણ કરે? તો કે રાષ્ટ્રપતિ છે ત્યાં સત્ર. આમ રાષ્ટ્રપતિના બે મહત્વના કામ છે. પહેલું શું? તો ભાઈ કોઈ પણ ખરડો છે તે રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવે, રાષ્ટ્રપતિ એમ લાગે કે કાયદો ઓકે છે તો સિગ્નેચર કરે, સહી કરે, પછી તે ખરડો દેશમાં કાયદા સ્વરૂપે લાગુ પડે. અને બીજું તો કે સંસદના સત્રની બોલાવવાની સત્તા અને સત્ર સમાપ્ત કરવાની જાહેરાત પણ કોણ કરે? તો કે રાષ્ટ્રપતિ કરે. તો આમ આપણે પ્રકરણ નંબર 8 ની અંદર ભારતીય સંસદ વિશે થોડી ઘણી માહિતી મેળવી. લગભગ મેજોરિટી બધી જ બાબતો છે તે આપણા પ્રકરણની અંદર અભ્યાસ કર્યો. હવે આપણા દેશમાં લોકશાહી સંસદીય પ્રકારની લોકશાહી છે, જેમાં સંસદ હોય છે, રાજ્યની અંદર રાજ્યસભા, સોરી રાજ્યની અંદર વિધાનસભાની ચૂંટણી, જ્યારે દેશમાં છે તે લોકસભાની ચૂંટણી મેન ગણવામાં આવે છે. વિધાનસભાની ચૂંટણી પછી આપણને મુખ્યમંત્રી મળે, લોકસભાની ચૂંટણી પછી આપણને પ્રધાનમંત્રી મળે, ત્યાર પછી આ પ્રધાનમંત્રી પોતાનું પ્રધાન મંડળ રચે અને તેના દ્વારા દેશની સરકાર ચલાવે છે. આ ઉપરાંત લોકસભા કેવી રીતે બને, રાજ્યસભા કેવી રીતે બને, શાસક પક્ષ કોને કહેવાય? તો કે જેની સરકાર હોય. લોકસભામાં સૌથી વધુ જેના સભ્યો ચૂંટાઈ રહ્યો હોય એને શાસક પક્ષ કહેવાય, અને જેના સભ્યો ઓછા ચૂંટાઈ રહ્યા હોય, જેની સરકાર ન હોય તે ત્યાં તો બેઠા જ હોય, પરંતુ કેવી રીતે બેઠા હોય? વિરોધ પક્ષ તરીકે બેઠા હોય. ત્યાર પછી આપણે રાજ્યસભા કેવી રીતે બને તેની આજના સત્રમાં ચર્ચા કરી, સાથે સાથે રાષ્ટ્રપતિની ખૂબ મહત્વની બે કામગીરી છે તેનો અભ્યાસ પણ આપણે આ સત્રે આ સેશનમાં કર્યો, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો અહીં આપણે પ્રકરણ નંબર 8 પણ છે તે પૂર્ણ કરીએ છીએ. ચાલો બાળકો, તો આ સેશનમાં આપણે હોમવર્ક પણ આપી દીધું. નાના નાના 4 પ્રશ્નો છે એક બે વાક્યના. તો પહેલો પ્રશ્ન છે, સંસદમાં પ્રશ્નોથી સરકારને શું જાણવા મળે છે? સંસદમાં પ્રશ્નો કરવામાં આવે છે, સંસદની શરૂઆત પ્રશ્નો કરી દીધા તો એનાથી સરકારને શું જાણવા મળે છે? ત્યાર પછી બીજો પ્રશ્ન, સંસદ સભ્યની જવાબદારી શું હોય છે? સંસદ સભ્યની જવાબદારી શું હોય છે? ત્રીજો પ્રશ્ન, ખરડો કાયદો ક્યારે બને છે? ખરડો કાયદો ક્યારે બને છે? અને ચોથો પ્રશ્ન,
લોકશાહીમાં વિરોધ પક્ષની વિરોધ પક્ષ કઈ રીતે અગત્યની ભૂમિકા ભજવે છે લોકશાહીમાં વિરોધ પક્ષ કઈ રીતે અગત્યની ભૂમિકા ભજવે છે તો આ ચાર ક્વેશ્ચનથી આજે પ્રકરણ નંબર 8 પણ છે તે આપણે પૂર્ણ કરીએ છીએ સામાજિક વિજ્ઞાનમાં હવે આપણે ફક્ત એક પ્રકરણનો અભ્યાસ બાકી છે તો મળશું નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ